નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ. સુરત શહેરમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેથી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સુરતની મુલાકાતે આવ્યા. તેઓ સિવિલ સ્મીમેનની મુલાકાત લઈ રહ્યા છે. સર્વપ્રથમ સ્મીમેર હોસ્પિટલ મુલાકાત લઈ તબીબો અને મેડિકલ ડીન સાથે મુલાકાત કરી છે, જેમાં અમિત ચાવડાએ તબીબોની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે. સાથે જ દર્દીઓની પડી રહેલી હાલાકી અને કરવામાં આવી રહેલ કામગીરી અંગે ચર્ચા કરી. બંને હોસ્પિટલની મુલાકાત લીધા બાદ અમિત ચાવડાએ જણાવ્યું કે ભાજપ શાસકોની અણઆવડતને કારણે સુરત શાંઘાઈ તો ન બન્યું પરંતુ વુહાન બની ગયું છે. દર્દીઓને ઇન્જેક્શન આપવામાં ન આવતા કાળા બજાર થઈ રહ્યા છે. લોકો ખાનગી હોસ્પિટલમાં જવા માટે મજબૂર બન્યા. અમિત ચાવડાએ કહ્યું કે સરકારી હોસ્પિટલ અને મનપા હોસ્પિટલમાં સ્ટાફને પ્રોત્સાહન આપવું જોઈએ, તે કરવામાં આવતું નથી. એ લોકોમાં આ મહામારીનું જીવના જોખમે કામ કરી રહ્યા છે. શહેરમાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ છે, તે પૂરવામાં આવતી નથી. યોગ્ય સુવિધાઓ ન મળતી હોવાથી લોકો ખાનગી હોસ્પિટલમાં કમરતોડ બિલ આવતા હોવા છતાં જવા મજબૂર બન્યા છે. કોર્પોરેશન જે વધારાનું ફંડ મહામારીમાં વાપરવું જોઈએ તે યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી, તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. રિપોર્ટર જયદીપ રાઠોડ, સુરત. રાકેશ, જિમ્મેદારી